જામનગરમાં અવિરત વરસાદને પગલે રણમલ તળાવ છલકાઈ ગયું છે. તળાવમાંથી પાણી તળાવ સંકુલમાં છલકાઈને તળાવની પાળ પર રસ્તા પર વહી રહ્યું છે. પાછલા તળાવનું પાણી પણ રસ્તા ઉપર આવી ગયું છે. ભારે પવનને કારણે રણમલ તળાવ સંકુલમાં કેટલાક વૃક્ષો પણ ધ્વસ્ત થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સાર્વત્રિક અને અવિરત વરસાદને પગલે પાણી ઓસરી રહ્યા નથી અને ઉપરથી હજુ પણ વરસાદની આગાહી હોય સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. બેકાબુ સ્થિતિને પગલે સેનાની મદદ પણ લેવાઈ રહી છે. તંત્રને નેવી તથા આર્મીની ટુકડીઓ ફાળવી દેવાઈ હોવાની માહિતી છે. તેમજ ફસાયેલા લોકોને હેલિકોપ્ટર વડે એરલિફ્ટ કરવા તેમજ ફૂડ પેકેટ વિતરણ માટે પણ એરફોર્સની મદદ લેવાઈ રહી હોવાની માહિતી છે. જામનગર જિલ્લામાં આપના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને પ્રભારી સચિવ શ્રી અમારા અનુપમ આનંદ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા બે દિવસથી સજ્જ કાર્ય કરી રહ્યું છે. રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે એ પૂરજોશમાં ચાલી રહી છે. SDRF ટીમ, એક આર્મીની ટીમ છે અને એરફોર્સ, ત્રણેયથી એ કામગીરી એની ચાલુ છે. ગઈકાલે એરફોર્સમાં દ્વારા 2-3 લોકેશનમાં એરલિફ્ટ કરવામાં આવ્યા અને લગભગ 20-25 લોકોને એની બચાવ કામગીરી કરવામાં આવેલી છે. અમારી ટીમ પણ, SDRF ટીમે પણ 30-35-40 લોકોને એ સુરક્ષિત રીતે એ પોતે બચાવની કામગીરી કરી લીધી. હાલમાં પણ આજે પણ નથુવડલા અને વિવાપર ગામે જે ફસાયેલા હતા, જે લગભગ 24 કલાકથી એવા લોકોને પણ આજે અમારી SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે એને રેસ્ક્યુ કર્યા છે. અત્યારે કોર્પોરેશન એરિયામાં પણ એ કામગીરી બચાવની અને રાહતની પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારે આર્મીની બે કંપની અમારી પાસે કામ કરી રહી છે અને એક કંપની રાજકોટથી પણ અત્યારે અમે બોલાવી છે, એ પણ અત્યારે મળી જશે. NDRFની ટીમ પણ એક સાંજ સુધીમાં પહોંચી શકે એવી શક્યતા છે. તો અત્યારે જિલ્લા વહીવટીતંત્રમાં આ કુદરતી આફત અને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. આજરોજ છેલ્લા બે દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી, નેવી, SDRF અને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે. એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે, એનો સહયોગ લેવા માટે આજરોજ કલેક્ટર કચેરીમાં લગભગ 30-35 જેટલા NGOsની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી એ ફૂડ પેકેટની કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આવી અને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આ જ તબક્કે હા પાડી છે અને લગભગ 50-60 હજાર જેટલા ફૂડ પેકેટ હવે સાંજ સુધીમાં અમને મળી જશે અને અમે એને જ્યાં લોકોને વરસાદને કારણે કોઈ પલળી ગયું હોય, ઘર વખરી બીજું, તો એ લોકોને પહોંચાડવાની કામગીરી ડિસ્ટ્રિક્ટ એડમિશન દ્વારા કરવામાં આવશે.
અચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.